કેમ આપણે કે સુપર કીવર્ડ શું હોય અને ઓવરરાઇડિંગ કેવી રીતે કરાય માં આપણે આપણે લાસ્ટ ઓવરરાઇડિંગ ની વાત કરી હતી પણ આ વિડીયોમાં હું થોડુંક વધારે ઇમ્પોર્ટન્સ થોડુંક વધારે મહત્વ દેવાનો છું આ ટોપિક ઉપર તો એના માટે હું જલ્દીથી એક નવી પાઇથનની ફાઇલ બનાવી છું અને આ પાયનના ફાઇલનું નામ રાખું છું ઉપસ ટ્વેલ્વ તો અહીંયા મેં ઉપ્સ ટ્વેલ્વ લખ્યું છે અને ટાઈમ પાસ કર્યા વગર મને થોડા ક્લાસીસ બનાવવાના છે તો હું અહીંયા લખીશ ક્લાસ રાજુ અહીંયા અને રાજુ કરીને નામ દઈ દઉં છું અને એના પછી હું શું કરું છું કે હું એક ક્લાસ વેરીએબલ બનાવું છું તો હું લખું છું ક્લાસ વેર વન અહીંયા એવું નામ દઈ દઉં છું અને એના પછી હું લખું છું આઈ એમ ક્લાસ વેરીએબલ ઇન આઈ એમ ક્લાસ વેરીએબલ ઇન ક્લાસ રાજુ એવું અહીંયા લખી લઉં છું એના પછી હું શું કરું છું ગાઈઝ કે મને એક ફંક્શન બનાવવું છે હું એક કન્સ્ટ્રક્ટર જ બનાવી દઉં છું તો અહીંયા લખું છું ડેફ અંડરસ્કોર અંડરસ્કોર ઇન ઇટ અને એના પછી એક ઇન્સ્ટન્સ વેરિયબલ બનાવું છું આ ઓબ્જેક્ટનો તો પછી હું અહીંયા લખું છું સેલ્ફ ડોટ ઇન્સ્ટન્સ આઈ એનએસ કરીને હું વેર વન લખી લઉં છું તો આઈ એનએસ વેર વન અને એના પછી હું અહીંયા લખું છું આઈ એમ એ આઈ એમ એન ઇન્સ્ટન્સ વેરિયેબલ આઈ મેન ઇન્સ્ટન્સ વેરિયેબલ ઇન ક્લાસ રાજુ તો આવું અહીંયા હું લખી લઉં છું હું અહીંયા હું શું કરું છું કે હું આને સેલ્ફ ડોટ ક્લાસ વેર વન જ બનાવી દઉં છું કેમ કે કઈ મને તમે કોન્સેપ્ટ સમજા સમજાડવાનું છે તો એના માટે મને આ બે નામ એકદમ જ સેમ રાખવા પડશે એના પછી હું શું કરું છું કે હું એક બીજી ક્લાસ બનાવું છું આ ક્લાસનું નામ રાખું છું રાહુલ તો હું રાહુલ મૂકી દઉં છું અને એના પછી આનું ઇનહેરિટ કરું છું રાજુથી તો પછી તમે જોઈ શકો છો કે મેં આના બ્રેકેટના અંદર રાજુ મૂકી દીધું પછી હું શું કરું છું કે હું અહીંયા લખું છું ક્લાસ વેર વન અને એના પછી હું અહીંયા લખું છું આઈ એમ અ ક્લાસ વિરેબલ અ ક્લાસ વિરેબલ ઇન ક્લાસ રાહુલ તો મેં ઇન ક્લાસ રાહુલ લખી દીધું એના પછી હું શું કરું છું કે જે પણ આપણે કન્સ્ટ્રક્ટર ઉપર બનાવ્યું તું ને એને હું પાછું અહીંયા હું લખી લઉં છું તો પછી અહીંયા મેં આને અહીંયા મેં મૂકી દીધું અને હમણાં માટે હું શું કરું છું કે આ કન્સ્ટ્રક્ટરને કોમેન્ટ કરું છું કેમ કે મને તમે કંઈ બતાડવું છે આ ક્લાસ સાથે તો પેલી ગાઈસ ફોર એક્ઝામ્પલ કે હું આ બંને ક્લાસનો હું ઓબ્જેક્ટ બનાવું હું અહીંયા લખું એ ઇઝ ઇક્વલ ટુ રાજુ અને એના પછી સોરી અહીંયા રાજુ લખવાનું હતું એના પછી ફોર એક્ઝામ્પલ કે અહીંયા લખું બી ઇઝ ઇક્વલ ટુ રાહુલ તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બે ઓબ્જેક્ટ બનાવી દીધા છે એક ઓબ્જેક્ટ છે રાજુ ક્લાસનો એના પછી એક ઓબ્જેક્ટ છે રાહુલ ક્લાસનો હવે જે ઓબ્જેક્ટ છે રાહુલ ક્લાસનો એમાં ફોર એક્ઝામ્પલ કે મને એક્સેસ કરવું છે ક્લાસ વેર વન તો હવે હું લખું ગઈશ ફોર એક્ઝામ્પલ પ્રિન્ટ બી ડોટ ક્લાસ વેર વન અને એના પછી હું આને રાઇટ ક્લિક કરીને રન કરું તો તમે હવે જો ક્યાંની અહીંયા પ્રિન્ટ કર્યું છે આઈ એમ અ ક્લાસ આઈ એમ અ ઇન્સ્ટન્ટ વેરેબલ ઇન ક્લાસ રાજુ ગઈસ આવું એને કેમ અહીંયા પ્રિન્ટ કર્યું છે તમે જોઈ શકો છો કે પહેલાં અહીંયા તો આપણે ક્લાસ વેરેબલ બનાવ્યું હતું ક્લાસ વેર વન કરીને કયા ક્લાસમાં રાહુલના ક્લાસમાં રાઈટ તો ભાઈ પહેલાં તો આ જે પણ હું હમણાં હું બોલવાનો છું ને તમે પ્લીઝ એકદમ જ સારી રીતે સાંભળજો કેમ કે હું શાદથી આ આ એક સેન્ટેન્સમાં હું સમરાઈઝ આખું કે ઉપ્સ કોન્સેપ્ટ શું હોય તો પછી જ્યારે આપણે લખીએ બી ડોટ ક્લાસ વેર વન ત્યારે શું થાય ત્યારે એ ઇન્સ્ટન્સ વેરિયેબલ શોધે એના જ ક્લાસના અંદર એ પોતાના ક્લાસમાં જાય એના પછી તમે જોઈ શકો છો કે અહીંયા આપણે લખ્યું હતું સેલ્ફ ડોટ ક્લાસ વેર વન અને આપણે તો ખબર છે કે જે પણ ઇન્હેરિટેડ ક્લાસ હોય એ તો ઉપરનું જ કન્સ્ટ્રક્ટર યુઝ કરે ને તો પછી એનું ઇન્સ્ટન્સ વેરેબલ થઈ જશે ક્લાસ વેર વન આઈ એમ એન ઇન્સ્ટન્સ વેરેબલ ઇન ક્લાસ રાજુ ઓકે તો પછી એને આ વાળું ઇન્સ્ટન્સ વેરેબલ એનું મળી જશે અને એ નીચે પ્રિન્ટ કરી દેશે પણ ફોર એક્ઝામ્પલ કે હું આને કોમેન્ટ કરું અને આના અંદર હમણાં તો પાસ લખી લઉં તો પછી એ શું કરશે ગાઈસ એ પહેલાં એના અંદર જશે ચેક કરશે કે રાહુલમાં મારા પાસે કોઈ ઇન્સ્ટન્સ વેરેબલ છે ના મારા પાસે તો ઇન્સ્ટન્સ વેરેબલ તો નથી એના પછી એ રાજુમાં જશે જે એની આથી એ ઇન્હેરિટ થયું છે પછી એમાં જોશે કે આમાં કંઈ મારા પાસે ઇન્સ્ટન્સ વેરેબલ છે ના મારા પાસે નથી એના પછી એ પાછું એ રાહુલમાં આવશે પછી એ જોશે કે એના પાસે ક્લાસ વેરેબલ છે આમાં તો ગાઈસ એને મળી જશે અહીંયા ક્લાસ વેર વન આઈ એમ અ ક્લાસ વેરિયબલ ઇન ક્લાસ રાજુ નહીં તો એને અગર ન મળે ક્લાસ વેર વન તો ઉપર જશે જ્યાંથી એ ઇનહેરિટ થયું છે એના પછી એના એ ક્લાસ વેરિયેબલ જોશે તો એવી રીતે ગાઈસ હાયરાર્કી એવી રીતે ફોલો થાય એ એવી રીતે સર્ચ કરે આ બધા વેરિયેબલ્સ જ્યારે પણ તમે લખો બી ડોટ ક્લાસ વેર વન તો પછી તમે જોઈ શકો છો કે ઓવરરાઇડિંગનો મતલબ શું હોય જ્યારે આપણે અહીંયા લખ્યું ક્લાસ વેર વન ઇઝ ઇક્વલ ટુ આઈ એમ અ ક્લાસ વેરેબલ ઇન ક્લાસ રાહુલ ત્યારે જે પણ પહેલાં જે ક્લાસ વેરેબલ લખ્યું હતું ને એને આપણે આ રાહુલવાળા ક્લાસમાં ઓવરરાઈટ થઈ ગયું છે અગર તમે મારા સાથે પાચામ આઈડીમાં કામ કરતા હોય તો તમે આ આવા સિમ્બલ દેખાડશે જે તમે બોલશે દેટ ધિસ ઓવરરાઈટ એટ્રીબ્યુટ ઇન રાજુ અને એવી રીતે ગઈશ જે આપણું એટ્રિબ્યુટ છે આ ક્લાસ વેર વન આપણે અહીંયા તો લખ્યું છે આઈ એમ અ ક્લાસ વેરેબલ ઇન રાજુ પણ આપણે નીચે રાહુલમાં જ્યારે આવી ગયા ત્યારે આપણે એને ચેન્જ કરી દીધું આઈ એમ અ ક્લાસ વેરેબલ ઇન ક્લાસ રાહુલ આપણે લખ્યું છે તો પછી એવી રીતે ગાઈશ આપણે ઓવરઆઈટ કરી દીધું છે આ એટ્રીબ્યુટ આપણે એનું એક કંઈ નવું આપણે બનાવી દીધું છે વાળો ઓબ્જેક્ટ રિલેટેડ તો પછી હવે આ રન કરીશ તો તમે હવે જો ક્યાંની અહીંયા પ્રિન્ટ કર્યું છે આઈ એમ અ ક્લાસ વેરેબલ ઇન ક્લાસ રાહુલ હવે હું આને કોમેન્ટ કરીને ફોર એક્ઝામ્પલ કે અહીંયા નીચે પાસ લખી લઉં તો બોલી ગાઈશ એ શું પ્રિન્ટ કરશે એ અહીંયા પ્રિન્ટ કરશે આ એમ ક્લાસ વેરિયબલ ઇન ક્લાસ રાજુ કેમ કેમકે પહેલાં આના ઇન્સ્ટન્ટ વેરિયબલમાં ગયું એને કંઈ નહીં મળ્યું એને પછી એને રાજુના ઇન્સ્ટન્ટ વેરિયબલમાં ગયો એને પછી ત્યાં કંઈ નહીં મળ્યું એના પછી એ રાહુલ પાછા આવ્યો એને ક્લાસ વેરિયેબલ એનું શોધ્યું એને કંઈ નહીં મળ્યું એના પછી એ રાજુના ક્લાસમાં ગયો અને એના ઇન્સ્ટન્ટ વેરિયેબલમાં એને મળી ગયું તો એ પછી આવાળું એ પ્રિન્ટ કરશે આવાળી લાઈન તમે જોઈ શકો છો કે એને અહીંયા એ જ પ્રિન્ટ કર્યું છે અને એવી રીતે ગઈશ આપણી જે હાઈરાગી છે સર્ચિંગની એ એવી રીતે ફોલો થાય હવે હું શું કરું છું કે જે પણ મેં કોમેન્ટ કર્યું હતું ને એનું અહીંયા જીંદા કરી લઉં છું આ પાસને અહીંયા હટાડી દઉં છું અને જે પણ આપણા પાસે કન્સ્ટ્રક્ટર હતા ક્લાસ વેરેબલ હતા એનું અહીંયા પાછું જિંદા કરી લઉં છું તો હવે તમે જોઈ શકો છો ફોર એક્ઝામ્પલ કે હું થોડાક હું હજી એક બે ઇન્સ્ટન્સ વેરેબલ બનાવી દઉં છું તો અહીંયા હું લખું છું ઇન ક્લાસ ડબલ્યુ અહીંયા લખી લઉં છું ઇન ક્લાસ ડબલ્યુ અને આ અહીંયા પ્રિન્ટ કરે છે આઈ એમ ઇન ક્લાસ રાજુ

આ એમ અ વેરિયેબલ ઇન રાહુલ તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા કંઈ અહીંયા યલો યલો કંઈ લાઇન આવે છે હવે આનો મતલબ શું છે આ મને બોલે છે કે તમે એક સુપર ક્લાસ કોલ કરવું છે તો ફોર એક્ઝામ્પલ હું તમે બોલું કે આપણે સુપર કીવર્ડ કેમ યુઝ કરવાનું છે તો ફોર એક્ઝામ્પલ કે મારા પાસે હજી એક આના અંદર ઇન્સ્ટન્સ વેરિયેબલ હોય જેનું નામ હોય સેલ્ફ ડોટ સ્પેશિયલ એકદમ જ સ્પેશલ છે આ એક આવો એક નંબર પ્રિન્ટ કરે જે એકદમ જ સ્પેશલ વેરિયબલ છે તો પછી ઈ એમએ થ્રી પોઈન્ટ વન ફોર લખી દીધું હવે મને શું જોવે છે ગાઈઝ કે મને એવું જોઈએ છે કે હું બીના મદદથી હું આ સ્પેશિયલ વેરિયબલને એક્સેસ કરી શકું તો તમે તો બોલશો કે આ તો આપણે નહીં કરી શકીએ કેમ કે આપણે તો અહીંયા રાહુલમાં નથી લખ્યું આપણે રાજુમાં લખ્યું છે અને બી જે છે એ તો રાહુલ ક્લાસનો ઇન્સ્ટન્સ છે તો એના પાસે તો ખાલી આઈએનએસ વેર અને ક્લાસ વેર વન જ ઇન્સ્ટન્સ વેરિયેબલ આઈ જશે સ્પેશિયલ થી આઈ જશે તો ગાઈસ અગર આપણે એવું જોઈએ છે કે આપણે આ કન્સ્ટ્રક્ટરને રન કરીએ આ કન્સ્ટ્રક્ટરના પહેલાં તો આપણે અહીંયા લખશું સુપર ડોટ અંડરસ્કોર અન્ડરસ્કોર ઇનિટ જ્યારે આપણે આ લખ્યું ત્યારે શું થાય કે જે પણ ક્લાસથી આપણે ઇનહેરિટ કર્યું ને આ વાળી ક્લાસ રાહુલ ક્લાસ એ છે કે આપણે રાહુલજુ ક્લાસથી આપણે ઇનહેરિટ કર્યું તો એ એનું કન્સ્ટ્રક્ટરને પહેલા કોલ કરશે એના પછી અહીંયા લખશે સેફ ડોટ ક્લાસ વેર વન આઈ એમ એન ઇન્સ્ટલ એના પછી અહીંયા પ્રિન્ટ કરશે આઈએનએસ વેર એસ આઈ એમ અ વેરિયેબલ ઇન રાહુલ તો પછી એવી રીતે ગાઈઝ આપણે સુપર ડોટ અંડરસ્કોર અંડરસ્કોર ઇનિટથી આપણે જે પણ ક્લાસથી ઇનહેરિટ કર્યું છે એનું કન્સ્ટ્રક્ટર આપણે કોલ કરી શકીએ તો પછી ગાઈઝ આવ્યું વાન રન કરીશ તો તમે જો કે આને અહીંયા મને પાછું એરર દીધું છે આને મને બોલ્યું છે કે સુપર ઓબ્જેક્ટ નીડ્સ એન્ડ આર્ગ્યુમેન્ટ તો પછી મને શું કરવું પડશે કે મને અહીંયા સુપર ફંક્શનનો યુઝ કરવું પડશે મને લખવું પડશે સુપર અને એના પછી ડોટ અંડરસ્કોર અંડરસ્કોર એનેટ તો હવે હું ગાઈ પાછું રન કરીશ તો તમે જો ક્યાંય અહીંયા પ્રિન્ટ કર્યું છે થ્રી પોઈન્ટ વન ફોર એનો મતલબ શું થયો ગાઈશ જ્યારે આપણે લખ્યું બી ઇઝ ઇક્વલ ટુ રાહુલ ત્યારે શું થયું ત્યારે આ કન્સ્ટ્રક્ટરમાં ગયું એના પછી એને જોયું સુપર ડોટ અંડરસ્કોર અંડરસ્કોર ઇનિટ છે તો પછી એ ઉપર ગયું આવાળા કન્સ્ટ્રક્ટર ઉપર એના પછી એને આ ત્રણ ઇન્સ્ટન્સ વેરેબલ ડિક્લેર કરી દીધા એના પછી એ પાછું અહીંયા આવ્યું અને એને આ ક્લાસ વેર વનને ઓવરરાઈટ કરી દીધું તમે જોઈ શકો છો પહેલાંવાળા કન્સ્ટ્રક્ટરમાં અહીંયા ક્લાસ વેર વન હતું પણ અહીંયા આપણે પાછું એને કંઈ બીજા રીતે અહીંયા લખ્યું છે તો પછી એ ઓવરરાઈટ થઈ જશે આ વેરેબલ અને ઇન્સ વેર એક બીજું પણ એક ઇન્સ્ટન્ટ વેરિયબલ એના માટે થઈ જશે તો પછી ગાઈસ બી ડોટ હું ફોર એક્ઝામ્પલ કે ત્યાં લખું બી ડોટ તો તમે જોઈ શકો છો કે અહીંયા સ્પેશિયલ છે ઇન્સ વેર છે ક્લાસ વેર વન છે ઇન ક્લાસ ડબલ્યુ છે બહુ જ બધા ઇન્સ્ટન્ટ વેરિયેબલ છે તો એવી રીતે ગાઈઝ આપણે શું કરી શકીએ કે આપણે સુપર કિવનના મદદથી આપણે જે પણ પહેલાંનું કન્સ્ટ્રક્ટર છે એ આપણે રન કરી શકીએ હવે ફોર એક્ઝામ્પલ તમે એવું જોઈએ છે કે જે પણ આ બધા વેરિયેબલ્સ છે આ ક્લાસ વેર વન છે એ એ ઓવર થઈ જાય તો પછી તમે આ સુપર કીવર્ડને તમે પછી રન કરી શકો અને હવે શું થશે કે પહેલાં તો આપણું પાયથન આ બેઉને ઇનિશિયાલાઇઝ કરશે એના પછી એ પહેલાના કન્સ્ટ્રક્ટરને કોલ કરશે તો એવી રીતે ગાઈઝ આપણું આ સુપર કીવર્ડ કામમાં આવે અભિવાન રન કરીશ તો તમે જો ક્યાં સેમ જ ચીજ પ્રિન્ટ કરશે હું હમણાં હું ક્લાસ વેર વનનો પ્રિન્ટ કરું છું તો અહીંયા ક્લાસ વેર વન લખું છું અને અભિવાન રન કરીશ તો તમે જો ક્યાં અહીંયા પ્રિન્ટ કરશે આઈ એમ અ ઇન્સ્ટન્ટ વેરીબલ ઇન ક્લાસ રાજુ એ છે ઉપરવાળું પણ ફોર એક્ઝામ્પલ કે સુપરના કીવર્ડ ને હું ઉપર લખું આ બધાના ઉપર અને હવે અભિવાન પાછું રન કરીશ તો તમે જો કે આની પ્રિન્ટ કર્યું છે આઈ એમ એમ ઇન્સ્ટન્ટ વેરિયેબલ ઇન ક્લાસ રાહુલ કેમ કેમ કે આને ઓવરરાઇડ કરી દીધું છે પહેલાવાળા ઇન્સ્ટન્ટ ને તો એવી રીતે ગાઈઝ આપણું સુપર કીવડ કામ થાય એવી રીતે આપણે આને યુઝ કરી શકીએ આઈ હોપ કે તમે ખબર પડી ગયા હશે કે ઓવરરાઇડિંગનો કોન્સેપ્ટ શું છે પાઇથનમાં અને સુપર કીવર્ડ આપણે કેવી રીતે યુઝ કરાય બેઝિકલી જ્યારે પણ તમે કોઈ પણ તમારું પહેલાનું કન્સ્ટ્રક્ટર હોય અને એને તમે રન કરવું છે કોઈ પણ સ્પેશિયલ વેરિયેબલ હોય એના અંદર જે તમે યુઝ કરવા છે તો તમે શું કરી શકો તમે લખી શકો સુપર ડોટ અંડર સ્કોર એન્ડર સ્કોર એને અને એના પછી તમે એને રન કરી શકો તો એવું કહેશ કે તમે આ ખબર પડી ગયા છે થેન્ક યુ ગેસ ફોર વોચિંગ ધીસ વિડીયો અગર તમે મારી પાછળની પ્લેલિસ્ટ જ એક્સેસ ન કરી હોય તો પ્લીઝ કરી લોજો લિંક હશે ડિસ્ક્રિપ્શનમાં અગર તમે વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ પણ કરી લોજો થેન્ક યુ સો ગેસ ફોર વોચિંગ ધીસ વિડીયો આઈ હોપ યુર સેફ એન હાલ સી યુ નેક્સ્ટ ટાઈમ প্রথম ধর্থ প্রথম ধর প্রথম ধর্ম